દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે દાખલા નંબર ત્રણ બરાબર અને પહેલાંના લેક્ચરમાં આપણે પહેલો દાખલો અને બીજો દાખલો છે એ જોયા હતા બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ અને ગુણાકાર એકસો ને બ્યાસી હોય તો જુઓ આપણે આ દાખલાને કૂટ પ્રશ્ન કહેવાય એને ઉકેલવો પડશે ધારો કે એક સંખ્યા સંખ્યા એકસ છે તો બીજી સંખ્યા બીજી સંખ્યા કઈ છે સત્યાવીસ સરવાળું તો સત્યાવીસ માઇનસ શું થાય એક છે એ થાય છે બરાબર તો બીજી સંખ્યા કઈ થાય સત્યાવીસ માઇનસ એક થાય બરાબર હવે એને શું કીધું અને ગુણાકાર કેટલો થાય એકસો બ્યાસી તો બંને સંખ્યાનો ગુણાકાર બંને સંખ્યાનો ગુણાકાર બરાબર એકસો ને બ્યાસી તો બંને સંખ્યા એટલે કઈ એક એક્સ અને બીજી સંખ્યા સત્યાવીસ માઇનસ બરાબર એકસો ને હવે આ એક ને અંદર ગુણી નાખીએ તો સત્યાવીસ એક્સ માઇનસ એક્સ ગુણે એક્સ એટલે એક્સ કે બરાબર એકસો બ્યાસી હવે આને આમ લઈ જાવ

એક્સ માઇનસ તેર બરાબર ઝીરો અથવા એક્સ માઇનસ ચૌદ બરાબર ઝીરો હવે આને તેર ને ઓલી બાજુ લઈ જાઓ તો પ્લસ માઇનસ છે એટલે આને આમ લઈ જાઓ માઇનસ છે એટલે પ્લસ તો એક આવે તેર અને એક કઈ આવે ચૌદ સંખ્યા છે એ આવે બરાબર ચોથો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ કૂટ પ્રશ્ન છે બહુ ઇઝી છે સરળ રીતે છે એ ઉકેલાય આ રીતે જેનો વર્ગનો સરવાળો જેના વર્ગનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો ચાલો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા એક એક્સ અને ક્રમિક એટલે શું હોય એક પછી બે આવે એટલે એક એક્સ તો એક એક્સ પ્લસ વન થાય છે હવે એને શું કીધું તેમના વર્ગનો સરવાળો ત્રણસો પાસઠ એટલે કોના આના તો પહેલાનો વર્ગ એટલે શું થાય એક્સ સ્ક્વેર એક સંખ્યા વધતા સરવાળો એટલે બીજી સંખ્યા કઈ છે એક્સ પ્લસ એક એનો વર્ગ બરાબર કેટલા થાય ત્રણસો ને રેડી આટલું ક્લિયર થઈ ગયું ચાલો બીજો દાખલો એ આપણે ગણવાનો પ્રયત્ન છે અહીં કરીએ તો એક છે એ એક સ્ક્વેર હવે જો એક્સ પ્લસ એક એનો વર્ગ જે બીજો રહ્યો તો એક્સ સ્ક્વેર પ્લસ બે એક્સ પ્લસ એક બરાબર શું થાય ત્રણસો

એકસો ને બ્યાસી બરાબર જીરો તો બે તો ઝીરો બાજુ જાય એટલે કેવા થઈ જાય જીરો તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એકસો બ્યાસી બરાબર જીરો હવે અવયવ પાડો તો હમણાં જ આપણે એકસો બ્યાસીના અવયવો પાડ્યા આની આગળ એક્સ સ્ક્વેર પ્લસ ચૌદ એક્સ તેર એક્સ તેર ગુણ્યા ચૌદ એટલે એકસો બ્યાસી બરાબર જીરો આ બેમાંથી સામાન્ય શું નીકળે એક્સ તો એક્સ પ્લસ ચૌદ આમાંથી સામાન્ય શું નીકળે તેર તો એક્સ પ્લસ ચૌદ બરાબર જીરો બે સામાન્ય કાઢો એક્સ પ્લસ ચૌદ અને બીજા કાઉન્સમાં શું વધશે એક્સ માઇનસ તેર બરાબર જીરો જીરો બેને આપી દો એક્સ પ્લસ ચૌદ બરાબર જીરો એક્સ માઇનસ તેર બરાબર ઝીરો અથવા હવે આ ચૌદ ઓલી બાજુ લઈ જાવ એટલે કેવા થઈ જાય માઇનસ અને એક્સ બરાબર તેર હવે એક સંખ્યા કઈ આવે તેર આવે અને એક કઈ આવે ચૌદ છે એ આવે ક્રમિક ધનપૂર્ણ કારણ કે એક એક્સ છે એટલે ચૌદ અને એક એક્સ પ્લસ વન એટલે એટલે તેર અને એક તેર પ્લસ એક એટલે ચૌદ તો આ રીતે આખો દાખલો છે એ ગણવાનો હોય છે હવે દાખલા નંબર પાંચ એમાં શું કીધું એક કાટકોણ કાટકોણ ત્રિકોણ ત્રિકોણ નો વેધ તેના પાયા કરતા સાત નાનો છે નાનો છે જો કર્ણની લંબાઈ તેર સેમી તો બાકીની બે બાજુના માપ શોધો રેડી જોવો હવે માનો કે કાટકોણ ત્રિકોણનો પાયો એક્સ છે ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો હું લઈએ એક્સ લેતા એક્સ લીધો તો વેધ કયો થાય નાનો છે એટલે એક્સ માઇનસ સાત તો તેનો વેદ માઇનસ સાત થાય હવે પાયથાગોરસના પાયથા ઉપયોગ પાયથા ગોરસના પ્રમેયનો ઉપયોગ તો શું આવે પાયો એનો વર્ગ બરાબર વેદ એનો વર્ગ બરાબર કર્ણ નો વર્ગ પાયો કેટલો છે એક્સ એનો વર્ગ વેદ એક્સ માઇનસ સાત એનો વર્ગ કર્ણ તેર જો આપેલો કર્ણની લંબાઈ તેર હવે આ થઈ જાય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ પ્લસ ઓગણપચાસ બરાબર તેરનો વર્ગ થાય એકસો ઓગણ હવે આને આ બાજુ લાવો એક્સ સ્ક્વેર પ્લસ એક્સક્વેર બે એક્સ સ્ક્વેર ચૌદ એક્સ પ્લસ ઓગણપચાસ એકસો બરાબર હવે એક્સ સ્ક્વેર માઇનસ ઓગણપચાસ એકસો ને વીસ

તો એક્સ માઇનસ સાત એટલે કે બાર માઇનસ સાત એટલે પાંચ તો પાંચ એનો શું થાય વેધ છે એ થાય ખ્યાલ આવી ગયો આખા દાખલામાં કઈ રીતે કરવાનું આખું સમીકરણ છે એને સાદી રીતે આપણે ઉકેલવાનું અવયવીકરણથી બીજું કશું આની અંદર છે નહીં એક છઠ્ઠો દાખલો એક કુટીર ઉદ્યોગનો ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે બરાબર કુટી રુધિરો કોઈ નહીં એક નિશ્ચિત દિવસે એ જણાવ્યા જણાવ્યું કે પ્રત્યેક વસ્તુનું ઉત્પાદનની કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ છે બમણા કરતાં ત્રણ વધુ બરાબર તે દિવસે તે દિવસે ઉત્પાદિત વસ્તુની કિંમત વસ્તુના બમણાથી તણ વધુ છે બરાબર તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ નેવ રૂપિયા તે દિવસે ઉત્પાદન ખર્ચ નેવ રૂપિયા બરાબર તો આમાં ધારવું પડશે ધારો કે તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુ વસ્તુની સંખ્યા x છે તો આપેલ માહિતી પરથી આપેલ માહિતી પરથી વસ્તુ ની ઉત્પાદિત કિંમત કેટલી થાય બમણા બમણાથી ત્રણ વધુ બમણા એટલે બે પ્લસ ત્રણ થાય છે હવે એનો ગુણાકાર તે દિવસે કુલ ઉત્પાદિત ખર્ચ खर्च एक्स डे प्लस गुणाकार बराबर गुणी केक्र प्लस त्रक्स तरक्स आक्स आ अरे गुणाय आ अरे गुणाय बराबर ने आ बाजू लो डे एक्स स्क्वेर प्लस तरक्स माइनस નેવ બરાબર ઝીરો હવે નવ ગુણ્યા બે એટલે એકસો ને અઢાર બરાબર તો આપણે આખો ખર્ચ બે એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ માઇનસ નેવ બરાબર ઝીરો હવે આના ભાગ પાડવાના બે એક્સ સ્ક્વેર નવ દુ અઢાર અઢાર એટલે શું થાય બાર ગુણ્યા પંદર માઇનસ નેવ બરાબર ઝીરો

ઓલી બાજુ લઈ જાઓ છ ને તો પ્લસ છ બે એક્સ બરાબર માઇનસ પંદર હવે એક્સ બરાબર છ અથવા એક્સ બરાબર માઇનસ પંદરના છેદમાં બે તો માઇનસ કોઈ બી વસ્તુની કિંમત ન હોય તો કેટલી વસ્તુ બને છ વસ્તુ અને કેટલો ખર્ચો થાય પંદર રૂપિયા જો બે એક્સ પ્લસ ત્રણ તો બે છ પ્લસ ત્રણ એક જગ્યાએ છ આવ્યું તો બાર પ્લસ ત્રણ એટલે ખર્ચ થાય ખર્ચ રૂપિયા પંદર થાય ખ્યાલ આવી ગયો તો આ રીતે દાખલા ગણવાના હોય અને ચાર પોઈન્ટ બે સ્વાધ્યાય છે એ તમારો અહીંયા પૂર્ણ બરાબર આગળ ચાર પોઈન્ટ ત્રણ સ્વાધ્યાયમાં મળીશું